કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ પ્રકરણ બે, કાનથી કાન. આ પ્રકરણ દરમિયાન આપણને કાન વિશે માહિતી પૂરી પાડીશું. આ પ્રકરણમાં આપણે શું ભણીશું, કયા પશુ કયા પક્ષી ને કાન કઈ જગ્યાએ હોય છે તેના વિશે આપણે જાણ મેળવીશું. આ પ્રકરણમાં આપણે કાન વિશે માહિતી મેળવીએ. તો ચલો શાંતિથી સાંભળીએ. મારા કાન કોણને મળ્યા? હવે અહીં બધા ચિત્ર આપેલા છે, શેના દેખાય છે ચિત્રો? પ્રાણીઓના, બધા પ્રાણીઓના ચિત્ર દેખાય છે. આના કાન બીજાને, બીજાના કાન બીજાને, એ રીતે દરેકના કાન અહીં ચિત્રમાં ફેરવી નાખ્યા છે. એકના કાન બીજાને, બીજાના કાન ત્રીજાને મળ્યા છે, એ રીતે છે. તો ચલો જોઈએ શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે ને, કેવા લાગે છે. હાથીના કાન સુપડા જેવા હોય તો એને કોના કાન મળી ગયા છે, ઝીરાફના. અને ઝીરાફને હાથી જેવું કેવું લાગે છે, અલગ અલગ. કલાકારે પ્રાણીઓનો માથા ઉપર કાન ખોટા દોર્યા છે. જેણે પણ દોર્યા છે, કાન કેવા દોર્યા છે, ખોટા દોર્યા છે. નીચે આપેલી ખાલી જગ્યામાં પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી પર જણાવે છે તે આપણે લખવાનું રહેશે. કયા કાન કોના ઉપર છે તે આપણે લખવાનું છે. પહેલું છે હાથી. હાથીને કોના કાન મળી ગયા છે, ઝીરાફના. કોના? ઝીરાફના. બીજું પ્રાણી છે સસલું. સસલુંને કોના કાન મળ્યા છે, કૂતરાના. કોના મળી ગયા છે ને, કૂતરાના. આ ઉંદરને કોના કાન મળ્યા છે, ઉંદરને કોના કાન મળી ગયા છે, મોટા મોટા હાથીના. ઝીરાફને સસલાના કાન મળી ગયા છે. કોના કાન મળી ગયા છે, સસલાના. કૂતરાને ઉંદરના, કૂતરાને ઉંદરના. ભેંસને હરણના, હરણને ભેંસના. આ રીતે એકબીજાના કાન બદલાઈ ગયા છે. હવે આગળ જોઈએ. જુદા જુદા પ્રાણીઓના જુદા જુદા પ્રકારના કાન હોય છે. જુદા જુદા પ્રાણીઓ હોય, નાના પ્રાણીઓના કાન નાના, મોટા પ્રાણીઓના મોટા કાન. જેવી રીતે ઉંદરના કાન ખૂબ નાના હોય છે, તે જ રીતે હાથી મોટું પ્રાણી છે. તો હાથીના મોટા સુપડા જેવા, એટલે કે મોટા ને મોટા કાન હોય છે. જેવું પ્રાણી તેવા કાન. નીચે આપેલા પ્રાણીઓમાં કયા પ્રાણીઓના કાન તમે જોઈ શકો છો, કયા પ્રાણીઓના કાન તમે જોઈ શકતા નથી, નીચે આપેલા કોષ્ટકમાં લખો. હવે આ બધા આડાવડા નામ આપેલા છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આ પ્રાણીઓ છે. તો હવે એમાંથી કયા પ્રાણીના આપણને કાન જોવા મળે છે અને કયા પ્રાણીના કાન જોઈ શકાતા નથી? કયા કયા પ્રાણીઓ છે? હરણ, દેડકો, માછલી, કીડી, કાગડો, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી અને વાંદરો. આ બધા પ્રાણીઓ આપેલા છે. જેના કાન દેખાય છે એ આપણે અહીં લખીશું અને જેના કાન નથી દેખાતા એ આપણે અહીં લખીશું. તો કોના કાન દેખાય છે? હરણના દેખાય, ભૂંડ, ઝીરાફ અને બિલાડી, વાઘ, ભેંસ, હાથી, વાંદરો. આ બધાના કાન આપણે જોઈ શકીએ છીએ. હવે કોના કાન નથી જ દેખાતા? દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી, બતક વગેરેના આપણે કાન જોઈ શકતા નથી. આ બધા પ્રાણીઓના કાન જોઈ શકીએ છીએ, આ બધા પ્રાણીઓના કાન જોઈ શકતા નથી. શું તમે વિચારો છો જેના કાન જોઈ શકતા નથી તેમને કાન મોટા નથી એવું હોય છે? ના હોય છે. પણ એ બધા કાનમાં, કાનની જગ્યાએ નાનું કાણું હોય છે, છિદ્ર હોય, જે પીછા રૂવાટીમાં સંતાઈ ગયા હોય છે, સંતાડેલા હોય છે, તે આગળ આપણે જોઈશું. ચાલો આપણે આ ચિત્રનું અવલોકન કરીએ. આ ચિત્રમાં દેખાય છે ને બધા શેના છે? પક્ષીઓના ચિત્ર છે. શેના છે? પક્ષીઓના ચિત્ર. હવે તેમને એમના કાન દેખાય છે? દેખાય છે કોઈના કાન? ના. કેમ? કેમકે તેમના કાનની જગ્યાએ શું હોય છે? કાણું. કાણું છે પણ આ બધી એમના પીછા, આ રૂવાટી એની અંદર સંતાઈ ગયા હોય છે, રૂવાટી અને પીછાની અંદર સંતાડેલા હોય. તો ચલો જોઈએ ચિત્રમાં આપેલા પક્ષીઓના નામ લખો. કયા કયા છે? મરઘી, ચકલી, પોપટ, બતક, કાગડો. આ પક્ષી નથી, આ પ્રાણી છે. દેડકો એટલે લખાશે નહીં. તમે તેમના કાન જોઈ શકો છો? ના. કેમ? તે બધાના કાન ક્યાં છે? પીછાથી ઢંકાયેલા છે, એટલે તેમના કાન જોઈ શકાતા નથી. તેમના કાન કેમ નથી જોઈ શકતા? કારણ કે તેમના કાન પીછાથી ઢંકાયેલા છે. તે બધાને કાન છે, ભલે આપણે જોઈ શકતા નથી, છે ખરા કાન, પણ આપણે એમને જોઈ શકતા
નથી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજા એવા પ્રાણીઓ શોધો કે જેના તમે કાન જોઈ શકતા નથી. તેના નામ લખીએ. કયા કયા પ્રાણીઓને આપણે અગાઉ તો જોયા, હવે જોઈએ મગર, માછલી, ઘરોળી, દેડકો, કબૂતર. આ બધા પ્રાણીઓને પણ કાન હોય છે પણ આપણે જોઈ શકતા નથી. આ બધા પ્રાણીઓને કાન હોય છે પણ આપણે જોઈ શકતા નથી. વાંચો અને લખો. જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી. મોટા મોટા સુપડા જેવા કાન કોના હોય છે? હાથી. જેના કાન પર્ણો જેવા હોય છે તે પ્રાણી કયું છે? સસલું. જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય એવા પ્રાણીઓ હરણ અને ઝીરાફ. આમ ટોચ અણીદાર વાળા કાન હોય. જેના કાન તેમના માથાની બંને બાજુએ હોય. ભેંસ, ગાય, બળદ, બકરી બધાને ક્યાં હોય છે કાન? માથાની બાજુમાં. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કાન વિશે માહિતી. તમે સારી રીતે જાણો છો કે કાન શું કામ કરે છે? સાંભળવામાં મદદ કરે છે. કેટલાક પ્રાણીઓના કાન તમે કાન જોઈ શકો છો. કેટલાકને આપણને કાન જોવા મળે છે, જેવા કે ગાય, ભેંસ, ઉંદર, બિલાડી વગેરેના આપણે કાન જોઈ શકીએ છીએ. પણ અમુક પ્રાણીઓના તમે કાન જોઈ શકો છો તો કેટલાક પ્રાણીઓના જોઈ શકાતા નથી. પક્ષીઓના આપણે કાન જોઈ શકીએ છીએ? ના, કેમકે તે પીછાઓથી ઢંકાયેલા છે. આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી. પક્ષીઓના માથાની બંને બાજુ નાના નાના શું હોય છે? મેં કીધું હતું ને હમણાં, કાણા હોય છે. સામાન્ય રીતે કાણા કેવા હોય છે? પીછાથી ઢંકાયેલા હોય છે. તે પક્ષીઓને સાંભળવામાં મદદ થાય છે. કાન તો હોય જ દરેકને, પરંતુ અમુકને બહાર દેખાય ને અમુક પ્રાણી પક્ષીને દેખાતા નથી. તે બધા પીછા અને ગુવાટીમાં ઢંકાયેલા હોય છે. અને શું કામ કરે કાન એ તો ખબર જ છે, સાંભળવાનું. આગળ જોઈએ. જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ગરોળીના માથા પર નાના નાના કાણા હોય છે, તેને આપણે શું કહેવાય? કાન. જોજો તમે ધ્યાનથી, મગરને પણ આ રીતે કાન હોય છે, પરંતુ આપણે સરળતાથી જોઈ શકતા નથી. તે એકદમ નાના નાના હોય છે કાણા, એટલે આપણે સરળતાથી જોઈ શકીએ નહીં. તમે ઓની ચામડી તમે જાણો છો ને, પ્રાણીઓને તેના કાનના કાનથી ઓળખીએ છીએ. હવે આપણે પ્રાણીઓને તેમની ચામડીથી ઓળખીએ. આપણે કાનથી હવે ઓળખ્યા, હવે અગાઉ શું કરીશું? ચામડીથી ઓળખીશું. અગાઉ શું કરીશું? એની ચામડીથી ઓળખીશું. ચલો કેવી રીતે જોઈએ. અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્રો સાથે જોડો. અહીં બધા આપેલા છે પ્રાણીઓ, હવે એમની ચામડી સાથે આપણે જોડવાના છે. ખાલી સફેદ કરે છે, એમનાથી રંગ ઉડાડી દીધો છે. એટલે રંગ ઉડાડી દીધો એટલે કે એમની ચામડીઓ અહીં મૂકી દીધી છે અને એમને રંગવિહીન કરી દીધા છે. દરેક પ્રાણીનું ચિત્ર સાચી ચામડીની ભાત સાથે જોડવાનું છે. દરેક પ્રાણીનું ચિત્ર આપણે સાચી ભાત સાથે જોડીએ. આ કોણ છે? ખિસકોલી. ખિસકોલીને કેવી હોય ચામડી? આવી. આ કોણ છે? ખિસકોલી. ખિસકોલીને આ પ્રકારની ચામડી હોય. આ છે ઝીબ્રા. ઝીબ્રાને આવા પટ્ટા હોય. ઝીબ્રાને આવા પટ્ટા હોય. પછી આ છે સાબર કે હરણ, જે કહો એ આની સાથે જોડાશે, આ ચામડી સાથે જોડાશે. આ છે દીપડો, તો દીપડાને આ સાથે, ચિત્તો એને આ સાથે જોડાશે. આ છે આપણો વાઘ, તો વાઘને આ લાલ કાળા પટ્ટા સાથે જોડાશે. પરીક્ષા દરમિયાન આવું પૂછાતું નથી. આ રમૂજી પડ્યું છે. જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળના કારણે હોય છે. પ્રાણીઓને આ બધી ભાત શેના કારણે પડતી હોય છે? એમની રૂવાટી હોય છે એવી, અલગ અલગ રંગની, એટલે એમની ડિઝાઇન, એટલે કે એમની ભાત પડતી હોય છે. તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? આજુ કેવું દેખાય છે? કોઈ પ્રાણીને આપણે ઓળખી શકીએ? અનુમાન કરો કે ચામડી પર વાળ જ ન હોય તો કેવા ભાત કે રંગ નહીં, કેવા દેખાય છે? આ એકદમ સફેદ સફેદ બધા પ્રાણીઓ કેવા લાગશે? એક સરખા જ લાગશે. બધા પ્રાણીઓ કેવા લાગશે? સફેદ સફેદ લાગશે. કોઈ રંગ, કોઈ આંખ, કોઈ વાળ નહીં તો કેવું લાગે? રંગવિહીન લાગે ને. તે જ રીતે એમના શરીરની ચામડી પર વાળ હોવા ખૂબ જરૂરી છે, તો એ પ્રાણીની સુંદરતા અને આપણે તેમને ઓળખી શકીએ છીએ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રાણીઓની નામની સામે તેમના દેખાવને આધારે ખાનામાં રાઇટ કરવાનું છે. શું કરવાનું છે? રાઇટ કરવાનું છે. અહીં બકરી છે, તેના કાન દેખાય છે, તો આપણે રાઇટ કર્યું.
એના ચામડી ઉપર વાળ હોય તો એને સામે રાઈટ કર્યું. તે જ રીતે અહીં દરેક પ્રાણીઓના નામ આપેલા છે. કાન દેખાતા હોય, કાન ન દેખાતા હોય, ચામડી પર વાળ હોય કે ચામડી પર પીંછા હોય. ચામડી પર પીંછા કોને હોય? પક્ષીઓને જ. માત્ર પક્ષીઓને ચામડી પર પીંછા હોય છે. કાન દેખાતા હોય એ લોકોને આમાં ખાનામાં રાઈટ કરવાનું. તો કાન કોને કોને દેખાય છે? બકરીને કાન દેખાય, હાથીને કાન દેખાય, ઉંદરના કાન દેખાય છે, બિલાડીના કાન દેખાય છે, ભેંસના કાન દેખાય છે, ભૂંડના કાન દેખાય, ઊંટના, ગાયના બધા કાન દેખાય છે. હવે કોને કાન નથી દેખાતા? મેં કીધું હતું ને પક્ષીઓને કાન દેખાય નહીં. ચકલી, કબૂતર, બતક, દેડકો, કાગડો, મોર, મરઘી અને ગરોળી આ બધા કાન ન દેખાતા હોય એવા પ્રાણીઓમાં સમાવેશ થાય છે. હવે ચામડી પર વાળ કોને કોને છે તે જોઈએ. બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, પછી ભૂંડ, ઊંટ અને ગાય આ બધાને શું છે? ચામડી પર વાળ હોય છે. ચામડી પર વાળ હોય છે. અને પીછા કોને હોય? પક્ષીઓને. ચકલી, કબૂતર, પછી બતક, કાગડો, મોર અને મરઘી આ બધાને પીછા હોય છે. આગળ જોઈએ, તમે ગાય અને ભેંસ માટે કયા ખાનામાં રાઈટ કરશો? તો ગાયને કાન દેખાય છે, તેમની ચામડી પર વાળ હોય છે, એ ખાનામાં રાઈટ કરીશું. દૂરથી તમે તેમની ચામડી પર વાળ જોઈ શકો છો. તેમાંનો કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરો. શું તમે વાળ જોઈ શકો છો? હા, આપણે વાળ દેખાય ગાય ભેંસની નજીક જઈએ તો. પણ જો તમને હાથી મળે તો તેમને અડકવાનું સાહસ તમારામાં છે? ના. જો શું તમે જાણો છો કે હાથીની ચામડી પર વાળ હોય છે? ના, કેમ કે આપણે તેમને અડકી નથી શકતા. પણ એમને પણ નાના નાના રૂવાટી તો હોય છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું તમે કહી શકો છો કે કોષ્ટકમાં બતાવેલા કયા પ્રાણીઓ ઈંડા આપે છે અને તેમને શોધી તેમના નામ લીલા કોષ્ટકમાં લખો. જે પ્રાણીઓ ઈંડા આપે છે તેમનું નામ લીલામાં લખવાનું છે અને જે બચ્ચાને જન્મ આપે છે તેવા પ્રાણીઓના અહીં લખવાનું છે. તમને અહીં આપેલું આ કોષ્ટક છે ને, આ આપેલું કોષ્ટક એ જ પ્રાણીઓને શોધી શોધીને તેમના બે ભાગ પાડવાના છે. તો ચલો પહેલાં આપણે જોઈએ બચ્ચાને જન્મ આપે તો બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ અને ગાય બધા શું કરે છે? બચ્ચાને જન્મ આપે છે. હવે ઈંડા કોણ આપે? ઈંડા તો તમને ખબર છે ને, ખાસ તો પક્ષીઓ. અને પક્ષીઓમાં કોનો સમાવેશ થાય છે? ચકલી, કબૂતર, બતક, દેડકો, મોર, મરઘી, ગરોળી અને કાગડો આ બધા શું કરે છે? ઈંડા મૂકે. આ બધા શું કરે? ઈંડા આપે. આગળના પૃષ્ઠના કોષ્ટકમાં ફરીથી જુઓ. લીલા રંગના કોષ્ટકમાં પ્રાણીઓના નામ નીચે દેખા દોરો. પ્રાણીઓના નામ નીચે જેટલા ગરોળી અને દેડકો તેમને લાલ રંગના કોષ્ટકમાં તેમના વાળ ફરતે ગોર કરો. આ કરવાનું નથી. તેથી તમે શું નોંધ કરી? જે પ્રાણીઓના કાન જોઈ શકાય છે તેના શરીર પર વાળ હોય છે. હા, હોય જ નહીં એવું. અમુકના ચામડી પર વાળ હોતા નથી. ગરોળીના ચામડી પર વાળ હોય નહીં, દેડકાની ચામડી પર વાળ દેખાતા નથી. આ પ્રાણીઓના બચ્ચાને જન્મ આપે છે. જે પ્રાણીઓ બહારની બાજુ કાન ના હોય, તેમના શરીર પર વાળ ન હોય, તે પ્રાણીઓ ઈંડા મૂકે છે. જેમના શરીર પર વાળ જ ના હોય ને, ખાસ ધ્યાન રાખવું, જેમના કાન ભલે બહાર દેખાતા હોય પણ વાળ જ ના હોય તે લોકો પ્રાણીઓ ઈંડા મૂકે છે. જેવી રીતના ગરોળી છે, દેડકો એ છે, એ પ્રાણીઓ છે. પણ એમના શરીર પર વાળ દેખાતા જ નથી, વાળ દેખાતા નથી અને કાન કાન પણ દેખાતા હોય નથી. તો એ બધા શું કરે છે? ઈંડા મૂકે છે. એવા પ્રાણીઓ શું કરે? ઈંડા મૂકે. જે પ્રાણીઓ બહારની બાજુ કાન ના હોય અને શરીર પર વાળ ના હોય તેવા પ્રાણીઓ ઈંડા મૂકે છે. કાનને બદલે મીંડું, તે મૂકે ઈંડું. આ ખાસ યાદ રાખો, કાનને બદલે મીંડું અને તે મૂકે ઈંડું. તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચા વાળા પ્રાણીઓ જોયા છે તેના નામ લખો. હા, જોયા છે. કયા કયા? જે તમને આવે તે. કૂતરો, વાંદરા, બિલાડી, જે તમને આવડતું હોય તે લખવાનું. તમે ક્યારે કોઈ પ્રાણી પાળ્યું છે? હા કે ના? નથી પાળ્યું. તમે કયા કયા પાલતુ પ્રાણીઓ વિશે જાઓ? આપણે અહીં પાલતુ પ્રાણીઓ વિશે લખવાનું. ગાય, ભેંસ, બળદ, બકરી, કૂતરા વિશે જે જે વિશે જાણતા હોય એ તમારે લખવાનું રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો,
હવે અહીં છે તે તમારે ગમતું પ્રાણી એટલે કે મેં તો અહીં ગાય અને વાછરડા વિશે લખેલ માહિતી છે. તમે જોયા કે પાળેલા હોય તેવા પ્રાણી વિશે માહિતી મેળવો, તો મને તો અહીં ગાય વિશે લખી, જો તમને જે ગમતું હોય લખાય, એવું જરૂરી નથી ગાય જ લખવું. તો મેં અહીં ગાય વિશે લખ્યું, તે પ્રાણી કહ્યું મને તો ગાય ગમે, એટલે એ પ્રાણી ગાય છે. તેના નામ આપવામાં આવ્યું છે, તે પશુ છે કે પક્ષી, તેનું નામ રાધા છે અને તે પશુ છે. તેને એ નામ કોણે આપ્યું? મેં આપ્યું છે. તેને શું ખાવા ગમે છે? શું શું ખાવું ગમે છે? લીલો ઘાસચારો, અનાજ વગેરે ખાય છે. ગાય એ જ ખાય ને. દિવસમાં તેને કેટલી વાર ખાવાનું આપવામાં આવે છે? 3-4 વાર. જેટલી વાર આપો તે ક્યારે સૂવે છે? રાત્રે. તે કેટલા સમય માટે સૂવે છે? 5-6 કલાક. આ પ્રાણીની સંભાળ રાખવામાં તમે કઈ ખાસિયત કરો છો? કેવી રીતે? જો શિયાળા ચોમાસામાં છાપરા નીચે, ઉનાળામાં ખુલ્લી જગ્યાઓમાં રાખીશું, દરરોજ નવડાવીશું, મળમૂત્ર સાફ કરીશું, સમસ્યા પાણી અને ખોરાક આપીને તેમની સાર સંભાળ કરીશું. તે ગુસ્સે થાય છે ક્યારે? તમે કેવી રીતે જાણો? જ્યારે ગુસ્સે થાય ત્યારે. ક્યારે ગુસ્સે થાય? ભૂખ કે તરસ લાગે ત્યારે ગુસ્સે થાય છે અને શું કરે? કૂદાકૂદ કરે અને સિંગડા મારે છે. શું તેમની ચામડી પર વાળ કે પીચા છે? હા. શું છે એમની ચામડી પર વાળ? છે કેમ? તે પશુ છે. ગાય પશુ હોય છે, વાળ. તમે તેના કાન જોઈ શકો છો? હા, હું તેના કાન જોઈ શકું છું. શું તે બચ્ચું છે કે થોડુંક મોટું, એકદમ વૃદ્ધ? તે થોડુંક મોટું છે. મેં જે પ્રાણી પાળ્યું છે તે અને મને ગમે છે. આ પાલતુ પ્રાણી ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે? બચ્ચાને જન્મ આપે છે. તેના બચ્ચા કેટલા હોય છે? એક જ બચ્ચું હોય છે. કયું છે? એ પણ વાછરડી. એ પણ વાછરડી છે. તે પ્રાણીનું ચિત્ર દોરો, રંગ પૂરો, તમારી પસંદગી દો. મેં અહીં કયું પ્રાણી વિશે લખ્યું હતું? ગાય અને વાછરડી. તો અહીં કયું ચિત્ર દોરવાનું રહેશે? ગાય અને વાછરડી. અહીં કઈ શેનું ચિત્ર દોરવાનું રહેશે? ગાય અને વાછરડીનું. આ પક્ષીને જુઓ, આ ચોરસમાં આપેલું છે પક્ષી, તમે ઓળખો છો? કયું છે એને જોવાનું છે. તેનું નામ લખો. તેનું નામ શું છે? મોર. તેનું નામ શું છે? મોર. શું તમે જાણો છો આ રાષ્ટ્રીય પક્ષી છે? હા, આ રાષ્ટ્રીય પક્ષી છે. કયું? મોર. તે ક્યાં રહે છે? તે સીમમાં, વગડામાં, ખેતરમાં, જંગલોમાં વગેરે જગ્યાએ રહે છે. તે સીમમાં, ખેતરમાં, જંગલમાં, વગડાઓમાં વગેરે જગ્યાએ રહે છે. આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી. આવું શા માટે છે તે ચર્ચા કરો. કેમ કે કેમ આવું બને છે? કે હવે ઘર આંગણે આપણે ચબૂતરા પછી બીજા પ્રાણીઓના ત્રાસ હોવાને કારણે આ પક્ષીઓને જોખમ ભર્યું રહે છે. એટલે આ બધા પક્ષીઓ ક્યાં? ઘર, ખેતરોમાં, વગડાઓમાં, સીમમાં બધે રહે છે. તો તમે આગળ જુઓ, તમારા પોતાનું પક્ષી બનાવો. આ બધું કાર્ડ છે તે આપણે કરવા યોગ્ય નથી કે પરીક્ષા દરમિયાન છે નહીં. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂરો થાય છે. પાઠ 2, કાનથી કાન, એ પાઠ પૂરો થાય છે. જેને બહાર કાન દેખાય તે બચ્ચાને જન્મ આપે, જેને કાનની જગ્યાએ છિદ્ર હોય તે શું કરે? તે ઈંડું મૂકે, એટલે કે ઈંડા આપે. તો ચલો આ પાઠ વિશે મળતી માહિતી તમે જાણી લીધી કાન વિશે. હવે તે કાન તેનું અભ્યાસ કર્યો, હવે તેનું આપણે હોમવર્ક મેળવી લઈએ. તો ચલો એનું હોમવર્ક મેળવી લઈએ. તો અહીં હોમવર્કમાં લખીશું પ્રાણીઓ અને તેના કાન. આ પેજનું લખીશું, પછી આ બે કોષ્ટક બનાવીને લખીશું. માત્ર આ બે કોષ્ટક બનાવીને લખીશું. પછી આ પેજના 1, 2, 3, 4 અને 5 જીમેલ જવાબ સાથે લખ્યા છે એટલું લખીશું. માત્ર આટલું લખવાનું છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું લેસન છે એમાં. પછી આ કોઠો આપણે દોરીશું. આ કોઠો આપણે દોરીશું અને લખીશું સરસ અક્ષરે. પછી આ બે રંગ સાથે આ બે કોઠા દોરી અને લખીશું. ઉપર લખીશું બચ્ચાને જન્મ આપે, ઈંડા આપનારા પ્રાણીઓ, કલર સાથે કલર, લાલ અને લીલો કલર કરી અને લખીશું. પછી આ 1, 2 સવાલ જવાબ મેં હમણાં કીધા ને પ્રાણીઓ, મને ગમતા પ્રાણી વિશે,
એના વિશે આખું આ ચર્ચા લખીશું. આટલા બધા આ સવાલ જવાબો, પછી આ સવાલ જવાબો, અહીં ગાય અને વાછડીનું સરસ ચિત્ર દોરીશું, નો પર્યાવરણના ચોપડામાં સરસ એવું ચિત્ર દોરીશું, અને છેલ્લે માત્ર બે સવાલ છે, છેલ્લે માત્ર બે સવાલ છે. આટલું લેસન સરસ અને સુંદર અક્ષરે પર્યાવરણ વિશેના ચોપડામાં આપણે લખીશું. નિયમિત લેસન કરતા રહેશો તો વધારે લેસન થશે નહીં. માત્ર મેં જેટલા ટીક કરાવ્યા છે એટલા સવાલ જવાબ તમારે પર્યાવરણ એટલે કે આસપાસના વિષયમાં લખવાના છે. સરસ અને સુંદર અક્ષરે તો લખજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.